બિલિસ્તાન ટાઇગર સેના દ્વારા પ્રાથમિક શાળાઓ મર્જ કરવા મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજરોજ બિલિસ્તાન ટાઇગર સેનાના યુવા આગેવાન ગૌરાંગ વસાવા સંદીપ વસાવા કોકિલાબિન તડવી સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં 30 વિદ્યાર્થીઓથી ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને મર્જ કરવાનો નિર્ણય કર્યો છે જે ભારતીય સંવિધાનના આર્ટિકલ એકવીસ એનો ભંગનો આક્ષેપ કરવામાં આવ્યો છે સરકાર શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવ સહિતની યોજનાઓની વાતો કરે છે તો બીજી બાજુ શાળાઓને મર્જ કરે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે વર્ષે વર્ષે રાજ્યમાં શિક્ષણનું સ્તર નીચું આવી રહ્યું છે આદિવાસી વિસ્તારની શાળાઓ માટે ટ્રાઇબલ વિસ્તારનું બજેટ વાપરવા માંગ કરી છે વહેલી તકે સરકાર આ માંગણી નહીં સ્વીકારે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અમારા જે આદિવાસી બાળકો છે જે ગરીબ બાળકો છે એ તો સરકારી શાળામાં જ જાય છે જો સરકારે બંધ જ કરવી હોય તો ખાનગી શાળાઓ બંધ કરે અમારે આ જે બંધારણીય અધિકારો છે એમાં એનું હણન થતું જોવા મળે છે બંધારણના આર્ટિકલ એકવીસ એમાં જે નિયમ છે એનું સરકાર ઉલ્લંઘન કરે છે અને સરકાર શિક્ષણ પાછળ જે બજેટ વાપરવું જોઈએ એ વાપરવાને ન બદલે મૂર્તિઓ અને સ્ટેચ્યુ પાછળ આ અમારું એસસી એસટી નું બજેટ વાપરી નાખે છે અજે 0 થી 5 વર્ષ 5 વર્ષનો બાળક બીજે ગામ કઈ રીતે ભણવા જાય તમને પણ ખ્યાલ હોવો જોઈએ કે આદિવાસી વિસ્તારમાં તો 5 વર્ષનો બાળક કેવી રીતે ઊભો થાય એને માને ખબર છે નેતાઓને શું ખબર છે કે 5 વર્ષનું બાળક બીજે ગામ કેવી રીતે ભણવા જઈ શકે જેથી વિજય રૂપાણી ને પીએમ મોદીને પણ અમારી લલકાર છે કે આ ખોટો નિર્ણય છે અમે સ્કૂલો બંધ થવા ન દે નો તો બીટીએસ ને બીટીએસ તરફથી ઉગ્ર આંદોલન કરવાની અમારી તૈયારી છે જેથી અમે સ્કૂલ